નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલની ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય ગણિત એમાં ચેપ્ટર નંબર 12 છે 20 ગણિતીય પદાવલિ, એમાં આજે આપણે સ્વાધ્યાય 12.2 માં ક્વેશ્ચન નંબર 3 થી જોવાનું છે. ક્વેશ્ચન નંબર 3 છે, બાદબાકી કરો. આપણને જે પદાવલિ આપેલી છે એની બાદબાકી કરવાની છે. પહેલું જોઈએ તો એમાં કીધું છે વાય સ્ક્વેર માંથી -5y નો સ્ક્વેર બાદ કરવાનો છે. વાય સ્ક્વેર માંથી શું બાદ કરવાનું છે? તો કે -5 વાય સ્ક્વેર. વાય સ્ક્વેર માંથી આપણે -5y સ્ક્વેર છે એની કરી બાદબાકી, એટલે કે બે પદાવલિ આપેલી હતી એની આપણે બાદબાકી કરી. હવે આપણે કાઉન્ટ છોડીએ તો વાય સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 5y સ્ક્વેર. 5 ને 1 કેટલા થશે? 6. તો 6y સ્ક્વેર આનો જવાબ આવ્યો, 6y સ્ક્વેર. એના પછી બીજું છે કે -12xy માંથી શું બાદ કરવાનું છે? તો કે 6xy બાદ કરવાના છે. -12xy છે એમાંથી બીજી પદાવલિ છે 6xy, એને બાદ કરવાના છે. તો કાઉન્ટ છોડીએ તો -12xy -6xy. હવે માઇનસ માઇનસ પ્લસ થશે, 12 ને 6 18, તો 18 અને શું આવશે? xy. અહીંયા સજાતીય પદ છે એટલે સરવાળો થઈ શકે, બાદબાકી થઈ શકે. વિજાતીય પદ હોય તો સરવાળા બાદબાકી ન થઈ શકે. તો 12 ને 6 18 xy અને મોટા પદની નિશાની એટલે કે -18xy. ત્યાર પછી ત્રીજું જોઈએ, એમાં કીધું છે a વત્તા b માંથી બાદ કરવાનું છે a માઇનસ b. a વત્તા b માંથી બાદ કરવાનું છે a માઇનસ b. તો a વત્તા b માઇનસ પ્લસ માઇનસ a માઇનસ માઇનસ પ્લસ બી. કાઉન્ટ ને આપણે કરો, હવે એ વાળા પદ છે બાજુમાં લખીએ આપણે, એ અહીંયા છે માઇનસ છે, પછી બી વાળા પદ લખીએ બી પ્લસ બી. એ માઇનસ એ એટલે કેટલા થઈ ગયા? 0 થઈ ગયા. પ્લસ બી વત્તા બી એટલે 2b. 0 વત્તા 2b એટલે થશે 2b. તો આ રીતે તમારે શું કરવાનું છે? બાદબાકી આ 3-4 હજી આપેલા છે બરાબર, એની પર તમારે આ રીતે આપણે બાદબાકી કરવાની છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, એ જોઈએ. એની અંદર કીધું છે કે એક્સ વર્ગ વત્તા એક્સ વાય વત્તા વાય સ્ક્વેર માં શું ઉમેરવાથી 2x નો વર્ગ વત્તા 3xy મેળવી શકાય? હવે આપણને કીધું છે કે એક્સ વર્ગ વત્તા એક્સ વાય વત્તા વાય વર્ગ, આમાં શું ઉમેરતા આપણને જવાબ 2x નો વર્ગ વત્તા 3xy મળે? તો આમાં શું ઉમેરતા? તો પ્લસ આપણે ધારી લઈએ કે આ પદાવલિ છે a કેપિટલ. તો આ જે પદાવલિ છે એમાં આ પદાવલિ આપણે ખબર નથી, તો આપણે ધારી લીધું કે કેપિટલ a. એ પદાવલિ ઉમેરીએ તો જવાબ શું મળે છે આપણને? 2x નો વર્ગ વત્તા 3xy. હવે આપણે શું શોધવાનું છે? અહીંયા શું ઉમેરવાથી? તો આપણે કેપિટલ a છે એની જગ્યાએ કઈ પદાવલિ આવશે એ શોધવાનું છે. તો કેપિટલ a બરાબર શું થશે? અહીંયા 2x નો વર્ગ વત્તા 3xy છે. હવે આ આખી પદાવલિ છે એની બાજુમાં સરવાળામાં છે બરાબર, તો બરાબર ની જમણી બાજુ જવા દે તો શું થઈ જશે? માઇનસ એક્સ નો વર્ગ વત્તા એક્સ વાય વત્તા વાય નો વર્ગ. તો આપણે આ પદાવલિ શોધી છે બરાબર, શું મેળવાથી આપણને જવાબ 2x નો વર્ગ વત્તા 3xy મળે? તો શું કરવું પડશે? આપણે 2x નો વર્ગ વત્તા 3xy છે એમાંથી બાદ કરવી પડશે આપણને જે પેલી પદાવલિ આપેલી છે એ. એટલે આપણને મળી જાય કે કઈ પદાવલિ છે આની અંદર ઉમેરશું તો આપણે જવાબ આ મળશે. તો આપણે કાઉન્ટ છોડી, 2x નો વર્ગ વત્તા 3xy માઇનસ પ્લસ માઇનસ x નો વર્ગ માઇનસ પ્લસ માઇનસ xy માઇનસ પ્લસ માઇનસ y નો વર્ગ. વર્ગવાળા પદ આપણે બાજુમાં લખીએ x વર્ગવાળા, તો 2x નો વર્ગ માઇનસ x નો વર્ગ. પછી y વર્ગવાળા લખીએ પદ બાજુમાં, તો માઇનસ y નો વર્ગ. હવે xy વાળા પદ લખીએ તો પ્લસ 3xy અને માઇનસ xy. 2x નો વર્ગ માઇનસ x નો વર્ગ એટલે કેટલા થશે? x નો વર્ગ, બે માંથી એક છે તો એ. માઇનસ y નો વર્ગ એમ નામ રાખશું, એક જ પદ છે એટલે પ્લસ 3 છે એ માઇનસ 1 છે, તો 3 માંથી એક છે તો કેટલા વધે? 2xy. તો આ આપણને જે પદાવલિ મળી છે બરાબર, એનો આપણે ઉમેરો કરશું તો આપણને જવાબ 2x નો વર્ગ વત્તા 3xy મળશે. ત્યાર પછી કીધું છે કે 2a વત્તા 8b
वत्ता दस माथी तू बात करवाती माइनस त्रणे वत्ता सात बी वत्ता सोल मेरी सकाय हवे शू कीधु छे के पहली पदावली आपेली छे बे ए वत्ता आठ बी वत्ता दस एमाथी तू बात करवाती तो हवे आपणे पदावली एक बात करवानी छे तो धारी लो एक आ एक पदावली छे ए तो जवाब तो मळे छे माइनस थ्री ए वत्ता सात बी वत्ता सोल હવે આપણે આ પદાવલી મેળવવાની છે તો એ માઇનસ છે આ બાજુ તો આપણે શું કરશું અને જમણી બાજુ જવા દેશું અને જે આખી પદાવલી છે એને બરાબરની ડાબી બાજુ જવા દેશું તો અહીંયા શું છે પહેલા ટુ એ વત્તા આઠ બી વત્તા દસ છે આ પદાવલી આખી ડાબી બાજુ હશે તો શું થઈ જશે માઇનસ આખી પદાવલી લખી દઈએ હવે અહીંયા છે માઇનસ એ તો આપણે જમણી બાજુ જવા દેશું તો શું થશે પ્લસ એ તો આ જે પદાવલી છે એને આપણે મેળવવી છે તો આ બંને પદાવલી ની આપણે બાદ બાકી કરવી પડે કાઉન્ટ થોડી આપણે માઇનસ માઇનસ પ્લસ ત્રણ એ માઇનસ પ્લસ માઇનસ સાત બી માઇનસ પ્લસ માઇનસ સોળ હવે ટુ એ અને થ્રી એ છે કેટલા થશે પાંચ એ આઠ બી પ્લસ છે સાત બી માઇનસ આઠ માંથી સાત છે તો ખાલી બી એટલે મોટા પદ ની સાને એટલે પ્લસ પ્લસ દસ છે માઇનસ સોળ છે તો સોળ માંથી દસ છે તો છ મોટા પદની નિશાની એટલે કે માઇનસ છ તો આ પદાવલીની બાદબાકી કરશું ત્યારે આપણને જવાબ માઇનસ ત્રણ વત્તા સાત બી વત્તા સોળ મેળવી શકાય ત્યાર પછી જોઈએ એની અંદર કીધું છે કે ત્રણ એક્સ નો વર્ગ માઇનસ ચાર વાય નો વર્ગ વત્તા પાંચ એક્સ વાય વત્તા વીસ માંથી શું લઈ લેવાથી માઇનસ એક્સ નો વર્ગ માઇનસ વાય નો વર્ગ વત્તા છ એક્સ વાય વત્તા વીસ મેળવી શકાય હવે પ્રશ્ન નંબર આ પાંચ છે એની અંદર શું કીધું છે કે એક પદાવલી આપેલી છે એમાંથી શું લઈ લેવાથી શું લઈ લેવાથી એટલે એનો મતલબ શું એટલે કે બાદ કરવાથી તો શું બાદ કરવાથી આપણને જવાબ માઇનસ એક્સ નો વર્ગ માઇનસ વાય નો વર્ગ વત્તા સિક્સ એક્સ વાય વત્તા બરાબર એ મેળવી શકાય તો આપણે હમણાં જે રીતે કહ્યું બરાબર કે કઈ પદાવલી બાદ કરવાથી આપણને જવાબ મળે એ રીતે તમારે આની અંદર પણ કરવાનું છે પછી છે પ્રશ્ન નંબર છ એ જોઈ એમાં એ છે એની અંદર કીધું છે કે ત્રણ એક્સ માઇનસ વાય વત્તા અગિયાર અને માઇનસ વાય માઇનસ અગિયાર ના સરવાળામાંથી ત્રણ એક્સ માઇનસ વાય માઇનસ અગિયાર બાદ કરો પેલા આપણે બે પદાવલી આપેલી છે એનો સરવાળો કરવાનો છે એનો જે સરવાળો મળે એમાંથી બાદબાકી કરવાની છે આપણે ત્રણ એક્સ માઇનસ વાય માઇનસ અગિયાર તો પેલા બે પદાવલી આપેલી છે સરવાળો કરીએ ત્રણે માઇનસ વાય વત્તા અગિયાર અને માઇનસ વાય માઇનસ અગિયાર નો સરવાળો આનો જવાબ મળે એમાંથી આપણે ત્રીજી જે પદાવલી આપેલી છે બાદ કરવાની છે તો પેલા આપણે આ બે નો સરવાળો કરીએ તો પેલી પદાવલી લખીએ પ્લસ બીજી પદાવલી લખીએ કાઉન્ટ છોડીએ તો ત્રણે માઇનસ વાય વત્તા અગિયાર પ્લસ માઇનસ માઇનસ વાય પ્લસ માઇનસ માઇનસ અગિયાર હવે વાય વાય વાળા પદ બાદમાં લખીએ એમ માઇનસ વાય માઇનસ વાય અહીંયા છે પ્લસ અગિયાર માઇનસ અગિયાર ત્રણ એક્સ માઇનસ માઇનસ પ્લસ વાય વત્તા વાય એટલે ટુ વાય મોટા પદ ની સામે એટલે કે માઇનસ ટુ વાય અગિયાર માંથી અગિયાર જાય તો ઝીરો તો આપણને આ બેનો સરવાળો મળ્યો હવે શું કરવાનું છે જવાબ મળ્યો છે એમાંથી કઈ પદાવલી બાદ કરવાની છે ત્રણ એક્સ માઇનસ વાય માઇનસ અગિયાર તો ત્રણ એક્સ આપણે જે જવાબ મળ્યો ત્રણ એક્સ માઇનસ ટુ વાય એમાંથી આપણે બાદ કરીશું ત્રણ એક્સ માઇનસ વાય માઇનસ અગિયાર ની બાદ બાકી તો લખીએ આપણે ત્રણ એક્સ માઇનસ ટુ વાય માઇનસ બાદ બાકી કરવાની છે વચ્ચે નિશાની માઇનસ કાઉન્ટ છોડીએ તો ત્રણ એક્સ માઇનસ બે વાય માઇનસ પ્લસ માઇનસ ત્રણ એક્સ માઇનસ માઇનસ પ્લસ વાય માઇનસ માઇનસ પ્લસ અગિયાર એક્સ એક્સ વાળા પદ બાજુમાં લખીએ તો ત્રણ એક્સ માઇનસ ત્રણ એક્સ વાય વાળા પદ બાજુમાં લખીએ તો માઇનસ ટુ વાય પ્લસ વાય અને સંખ્યા છે પ્લસ અગિયાર ત્રણ એક્સ માઇનસ ત્રણ એક્સ એટલે શું થઈ ગયું ઝીરો થઈ ગયું માઇનસ પ્લસ માઇનસ બે વાય માંથી વાય થાય એટલે શું બધે વાય મોટા પદ ની સાને એટલે કે માઇનસ વાય વત્તા અગિયાર તો આપણે જવાબ મળ્યો માઇનસ વાય વત્તા અગિયાર એના પછી કીધું છે કે ચાર વત્તા ત્રણ એક્સ અને પાંચ માઇનસ ચાર એક્સ વત્તા ટુ એક્સ વર્ગ ના સરવાળા માંથી ત્રણ એક્સ નો વર્ગ માઇનસ પાંચ એક્સ અને માઇનસ એક્સ નો વર્ગ વત્તા બે એક્સ વત્તા પાંચ નો સરવાળો બાદ કરો હવે શું કીધું છે આપણને પહેલી બે પદાવલી આપેલી છે
એનો સરવાળો મેળવવાનો છે અને બીજી પદાવલી બે આપેલી છે એનો સરવાળો મેળવવાનો છે. પછી જે પહેલી છે બે પદાવલી આપેલી છે એના સરવાળાનો જે જવાબ મળે છે એમાંથી આપણે બીજી બે પદાવલી આપેલી છે એનો સરવાળાનો જવાબ બાદ કરવાનો છે. એ પણ તમારે આ જ રીતે કરવાનો છે. તો આ આપણે જોઈશું અધ્યાય 12.2 વધુ આપણે આવતા લેક્ચરમાં જોઈશું.